વિદ્યાર્થી મિત્રો કેમ છે બધા મજામાં ને આજે આપણે ધોરણ આઠના વિષય ગણિતમાં સ્વાધ્યાય છ પોઈન્ટ એકના પ્રશ્ન છથી નવ જોવાના છે આપણે છઠ્ઠો પ્રશ્ન છે નીચેની રીત મુજબ ખૂટતી સંખ્યાઓ જણાવો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકનો વર્ગ પ્લસ બેનો વર્ગ પ્લસ બેનો વર્ગ બરાબર ત્રણનો વર્ગ કર્યો છે બરાબર છે એ જ રીતે બેનો વર્ગ પ્લસ ત્રણનો વર્ગ પ્લસ છનો વર્ગ બરાબર સાતનો વર્ગ કર્યો છે ત્રણનો વર્ગ પ્લસ ચારનો વર્ગ પ્લસ બારનો વર્ગ પ્લસ બરાબર તેરનો વર્ગ કર્યો છે ચારનો વર્ગ પાંચનો વર્ગ પ્લસ તમને અહીંયા ખાલી જગ્યા છે મેં અહીંયા ફરી જવાબ લખ્યો છે પણ અહીંયા ખાલી જગ્યા છે બરાબર શું કર્યું છે એકવીસનો વર્ગ હવે આ વીસ આવ્યા કેવી રીતે બરાબર છે ને તો ચાલો આપણે આપ સમજી લઈએ જો એક ગુણ્યા બે તો બે કા બે તો અહીંયા બે લખ્યા ત્રણ દુ છ એટલે છ આવી ગયા ચાર તારી બાર બરાબર તો અહીંયા તમે મને કહો કે ચાર ગુણ્યા પાંચ કરીએ બરાબર કે ચાર ગુણ્યા પાંચ કરો કે પાંચ ગુણ્યા ચાર કરો તો ચાર પંચ પાંચ છ વીસ થાય બરાબર એટલે અહીંયા શું આવશે વીસનો વર્ગ આવશે એ જ રીતે હવે અહીંયા જુઓ પાંચનો વર્ગ પછી ખાલી જગ્યા છે બરાબર અને પછી ત્રીસ છે બરાબર છે તો અહીંયા ત્રીસ કેવી રીતે આવ્યા તો પાંચના ઘડિયામાં ત્રીસ ક્યારે આવે પાંચ છ ત્રીસ બરાબર એટલે પાંચનો વર્ગ પ્લસ છનો વર્ગ કરીએ અને પ્લસ ત્રીસનો વર્ગ કરીએ તો આપણને જવાબ શું મળે એકત્રીસનો વર્ગ કરીએ એ જ રીતે છનો વર્ગ પ્લસ સાતનો વર્ગ પ્લસ ખાલી જગ્યા બરાબર તેતાલીસ છે બરાબર તો અહીંયા બેતાલીસ કેવી રીતે અહીંયા તમને ખબર પડી જ ગઈ હશે છ સીતા બેતાલીસ હવે આ બધું છોડો તમે અને બીજી એક રીત સમજો જો ત્રણમાંથી એક જાય બે આવ્યા સાતમાંથી એક જાય છ આવ્યા તેરમાંથી એક જાય બાર આવ્યા એકવીસમાંથી એક જાય વીસ આવ્યા એકત્રીસ છે બરાબર એક ગયો તો ત્રીસ આવ્યા ને એ જ રીતે પાંચ વત્તા એક કરો તો છ થયા અહીંયા પણ જો તો તેતાલીસમાંથી એક જાય તો બેતાલીસ આવ્યા હવે એક જુઓ બે અને એક ત્રણ થયા બરાબર ને ત્રણ દુ છ ચાર તારી બાર ચાર પંચા વીસ પાંચ છ ત્રીસ અને છ સીતા બેતાલીસ તો આ રીતે આપણે પહેલો છઠ્ઠો પ્રશ્ન મીન્સ કે આજનો પહેલો અને આમ જોવા જઈએ તો છઠ્ઠો પ્રશ્ન અહીંયા આપણો પૂરો થાય છે ઓકે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈશું ચાલો મિત્રો હવે આપણે સાતમો પ્રશ્ન કરીશું સાતમો પ્રશ્ન છે સરવાળાની ક્રિયા વિના એટલે સરવાળો આપણે કરવાનો નથી પણ આનો સરવાળો આપણે મેળવવાનો છે તો કેવી રીતે જવાબ આવશે એ જોઈએ આપણે જો એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ અહીંયા કેટલી સંખ્યા છે તો પાંચ એકી સંખ્યા છે જો આ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ સંખ્યા છે તો નો વર્ક કરી નાખો તો પાંચનો વર્ગ કેટલો મળે પચીસ મળે ને બરાબર તો અહીંયા તમે આનો સરવાળો કરશો ને તો પચીસ જ થાય ચાલો બીજો જુઓ એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ પ્લસ અગિયાર પ્લસ બાર પ્લસ ઓ સોરી બન અહીંયા તેર પ્લસ પંદર પ્લસ સત્તર પ્લસ ઓગણીસ કેટલી સંખ્યા થઈ ઘડી નાખો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ તો દસનો વર્ગ દસનો વર્ગ કેટલો થાય સો એટલે આ બધાનો તમે સરવાળો કરશો ને તો તમને જવાબ કેટલો મળશે સો મળશે અહીંયા સરવાળો નહીં કરવાનો ડાયરેક્ટ આ રીતે કરવાનો જો બીજો એક જોઈએ આપણે હા કે એક પ્લસ ત્રણ પ્લસ આ રીતે બધું ગણી નાખજો જો ઓગણીસ પ્લસ એકવીસ પ્લસ ત્રેવીસ બરાબર કેટલા થયા સંખ્યા ગણી નાખીએ ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એટલે બારનો વર્ગ કેટલો થશે એકસો ને બરાબર હવે જો એક ચોથું મારા મનથી તમને શીખવાડી દો બરાબર છે ત્રેવીસ પછીની એકી સંખ્યા કઈ આવશે પચીસ આવશે બરાબર તો તેર થયા એટલે તેરમી સંખ્યા થઈ બરાબર ને તેરનો વર્ગ કેટલો થાય એકસો ઓગણ સિત્તેર થાય તે તેર ગુણ્યા તેર ગુણ્યા કરીને જોઈ લેજો બરાબર છે ઘરે બેઠા બેઠા હવે આમાં તમે મૂકશો સરવાળો કરી દેશો ને પચીસ સરવાળો કરી નાખો તો એકસો ઓગણ થઈ ગયા ને તો આ રીતે આપણે સરવાળો નહીં કરવાનો આનો બરાબર પણ સરવાળા કર્યા વગર તમે આ રીતે એનો જવાબ શોધી શકશો આ બધા દાખલા છે ને વિદ્યાર્થી બધા તમે જ્યારે મોટા થઈને એક્ઝામ આપવા જશે તે કઈ એક્ઝામ જોબ માટે નહીં એ જોબ માટે માટેની એક્ઝામમાં તમને આ બધા દાખલા સમજાશે આપશે કદાચ કદાચ હા આપશે એવું કંઈ જરૂરી નથી પણ આપે ને આ રીતે સરવાળો કરવાની બેસવાનો એ સરવાળો કર્યા વગર તમે પણ આ દખા બધા કરી શકો છો બરાબર જેમ કે મેં તો અહીંયા તમને સમજાવી દીધું ત્રેવીસ પ્લસ પચીસ બરાબર પચીસ પ્લસ સત્યાવીસ બરાબર છે તો કેટલી સંખ્યા થશે પંદર થશે ને ચો આ કઈ સંખ્યા છે બાર છે પછી તેર ને પછી ચૌદ સત પચીસ એટલે ચૌદમી સંખ્યા આવશે ચૌદ નંબર કેટલો થાય એકસો છન્નું થાય ને બરાબર તો આ રીતે બધું કરશો ને તમે તો જવાબ સીધો જ મળી જ જાય એટલે શોધવાની સરવાળો કરવાની મગજમારી કરવાની જ નહીં બરાબર ચાલો તો હવે અહીંયા આપણે અહીંયા સાતમો પ્રશ્ન પૂરો થઈ ગયો છે હવે આગળનો પ્રશ્ન કરીએ જવા દઈએ આગળના પ્રશ્ન પર જઈએ આગળનો પ્રશ્નો જુઓ આઠમો પ્રશ્ન શું છે પહેલો પ્રશ્નમાં ઓગણપચાસને સાત એકી સંખ્યાઓને સરવાળ તરીકે દર્શાવો જો કેટલી સંખ્યા છે સાત બરાબર છે તો એક પ્લસ ત્રણ પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ પ્લસ અગિયાર પ્લસ તેર આપણે જે સાતમા પ્રશ્નમાં કર્યું ને એવું જ પણ અહીંયા ઊંધું કરવાનું છે જો તમે કેટલી સંખ્યા થઈ ગણી નાખો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત થઈ ગઈ સાત સંખ્યા સાત સંખ્યાનો વર્ગ સાતનો વર્ગ કેટલો ઓગણપચાસ એટલે આ બધાનો સરવાળો તમે કરશો ને ઓગણપચાસ હવે જો તમે એકસો એકવીસને અગિયાર વખત કરવાની છે જો તમે અહીંયા સાત વખત તો કરી ચૂક્યા છે તેર આવી ગયા તને આગળ પંદર પ્લસ સત્તર પ્લસ ઓગણીસ પ્લસ એકવીસ ગણ નાખો કેટલી થઈ સંખ્યા ચાલો ઘણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર થઈ ગઈ અગિયાર નવ એકસો એકવીસ અહીંયા શું કીધું છે આપણને એ લોકોએ અગિયાર એકી સંખ્યાનો સરવાળો કરવાનો ને તો એકી સંખ્યા ત્યાં થઈ ગઈ એનો સરવાળો થઈ ગયો બહુ ઈઝી છે થોડો ઘણો પ્રયત્ન તમે કરો આ રીતે તમે કોઈ પણ કરી શકો છો એવું કંઈ જરૂર નથી કે ભાઈ અહીંયા બે દાખલા આપે છે તમે બેજ દાખલા પર સંતોષ માનો જ્યારે પ્રયત્ન કરતા રહો આગળનું શીખી દઈએ ત્યાં સુધી ચાલો હવે જુઓ નીચે આપેલી સંખ્યાઓના વર્ગની વચ્ચે કેટલી સંખ્યાઓ એટલે બાર અને તેરનો વર્ગ તમે કરશો બારનો વર્ગ કેટલો થાય એકસો ચુમ્માળીસ તેરનો વર્ગ એકસો ઓગણસી અરે મોડે કરવાનું હોત મેં તમને કહ્યું તો પણ એ તમે છે ને બધા ભુલાક્કા થઈ જાય છો હા કે હું કશું મોડે નહીં કરતું મને એવું લાગે જ છે આ ઘરે બેઠા મોડે કરજો સાતમું પ્રકારણ પણ તમને આવડી જશે આ તો તમે કરશો તો આ જેટલું છેલ્લું છે ને એના કરતાં થોડું થોડુંક અઘરું છે પણ કરશો ને તો બહુ મજા આવશે આને જેવું જ છે અરે હું તમારી વાતો વાતોમાં તો આ દાખલા સમજવાનું ભૂલી જ ગયો ચાલો આ કરી નાખીએ જો તેર બારનો વર્ગ અને તેરના વર્ગની વચ્ચેની સંખ્યા શોધવાની છે બરાબર છે ને આપણને કશું નહીં કરવાનું સૂત્ર મૂકી દેવાનું હવે હમ સૂત્ર પાછું આવી ગયું એટલે બે એન કરવાના કશું નહીં બે એન એટલે બે ગુણ્યા બાર બરાબર કેટલી સંખ્યા થાય ચોવીસ બાર દુ ચોવીસ હવે પચીસનો વર્ગ અને છવ્વીસનો વર્ગ ટુ એન એટલે બે ગુણ્યા પચીસ કેટલી સંખ્યા થાય એમ પચાસ નવ્વાણું અને સો બરાબર બસ તો બે ગુણ્યા નવ્વાણું કરી નાખો કેટલા થાય એકસો અઠ્ઠાણું થાય ને એટલે નવ્વાણું અને સોની વચ્ચે કેટલી સંખ્યાઓ હશે એમ એકસો અઠ્ઠાણું કદાચ તમને એવું કોઈ કહે કે એક અને બેની વચ્ચે એકનો વર્ગ અને બેનો વર્ગ એકનો વર્ગ કેટલો એક અને બેનો વર્ગ કેટલો ચાર વચ્ચે કેટલી સંખ્યા આવે નો વર્ગ એટલે બે ગુણ્યા એક બે એકા બે થયા તો એક અને ચારની વચ્ચે કેટલી સંખ્યા આવે બે અને ત્રણ બસ એકદમ ઈઝી છે તો અહીંયા આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકના પ્રશ્ન છ સાત આઠ અને નવ આ આપણે અહીંયા પૂરા થઈ ગયા છ સાત આઠ ને નવ કોઈ પ્રોબ્લેમ આમ તો મને નથી લાગતું કે આ વિષયમાં અને અસ્વાદ્યાયના આ પ્રશ્નોમાં તમને કોઈ પ્રોબ્લેમ હોય પણ હોય તો બસ તો ફોન નંબર તો છે જ ને પૂછી લેવાનું થેન્ક યુ